हेलो फ्रेंड्स, तक्षशिला विद्यालय डिस्टन्स लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आपनो स्वागत करूँ छूँ। तो मित्रों, लास्ट लेक्चर नी अंदर आपने विद्युत भार ना वितरण विषय अभ्यास करता हता। तो आपने सौ प्रथम सड़िया द्वारा विद्युत भार नु वितरण जोयुं के सड़िया उपर विद्युत भार नु वितरण थयेलुं होय अने आपणे कोई बिंदु पर एनी एक्सिस उपर मूकीए छीए तो एना पर केटलुं विद्युत क्षेत्र लागशे। त्यारबाद आपणे जोयुं वर्तुळ નો ચોથો ભાગ આપણે અહીંયા દોરેલો છે, બરાબર છે। તો હવે આ ચોથા ભાગ દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે એ શોધવું હોય તો આપણે પહેલા તો એને એક નાનો DQ જેટલો ભાગ કટ કરી લઈએ, બરાબર છે। એટલે કે એક બિંદુ DQ પર, એટલે કે DQ વિદ્યુત ભાર દ્વારા આ બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગશે એ શોધી લઈએ અને પછી અહીંયાનું સંકલન લઈએ તો આપણને ફાઇનલી ટોટલ વિદ્યુત ક્ષેત્ર મળી જશે મિત્રો। તો મિત્રો, સૌ પ્રથમ અહીંયા જોઈએ તો DQ જેટલી વિદ્યુત ભાર અને DL જેટલી લંબાઈ ધરાવતો આપણે એક ભાગ એની અંદરથી આપણે કટ કર્યો તો એ ભાગ કેટલા ખૂણા પર આપણે કટ કર્યો, થીટા ડિગ્રી પર આપણે એને કટ કર્યો છે। તો અક્ષ x થી આપણે થીટા ડિગ્રી પર એ ભાગ મળશે। તો મિત્રો, એ ભાગે DQ જેટલો ખૂણો અહીંયા પોઈન્ટ P પર બનાવ્યો છે, બરાબર છે। તો મિત્રો, હવે વિદ્યુત ભાર અહીંયા છે, અહીંયા જો મેં ધન વિદ્યુત ભાર મૂક્યો હોય ટેસ્ટ ચાર્જ પ્લસ Q, તો એ વિદ્યુત ભાર દ્વારા આ બિંદુ પર આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગશે। આ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, એટલે અપાકર્ષણ થશે, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે તે મને આ ડાયરેક્શનમાં મળશે મિત્રો, બરાબર છે। મને ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં મળશે। તો હવે મિત્રો, અહીંયા થીટા ખૂણો બનાવે છે તો આ થીટા ખૂણા દ્વારા આપણને એના બે કમ્પોનન્ટ મળશે। અહીંયા આપણને મળશે DE cos થીટા, થીટા જે છે એની પાસેની બાજુ એટલે કે DE cos થીટા, અને થીટાની સામેની બાજુ એટલે અહીંયા મને DE sin થીટા, એટલે કે એનો sin કમ્પોનન્ટ મળશે। તો મિત્રો, જ્યારે આપણે અર્ધવર્તુળની વાત કરતા હતા, બરાબર છે, તો આ અર્ધવર્તુળ ઉપર મિત્રો આપણે શું કર્યું, તો અહીંયા એક ભાગ કટ કર્યો તો એનું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ દિશામાં લાગતું। તો હવે એની બિલકુલ ઓપોઝિટ સાઈડ અહીંયા એક ભાગ કટ કરીએ તો મિત્રો એના દ્વારા ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ આ ડાયરેક્શનમાં લાગશે। તો અહીંયા મિત્રો આપણને બે કમ્પોનન્ટ મળતા હતા જે, બરાબર છે, એક આ કમ્પોનન્ટ અને આ કમ્પોનન્ટ। તો આ બંને કમ્પોનન્ટ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોવાથી કટ થઈ જતો, એટલે આપણે માત્ર ને માત્ર એક જ કમ્પોનન્ટ અહીંયા જે મળતો હતો એના દ્વારા આપણને વિદ્યુત ક્ષેત્ર, આ એક જ કમ્પોનન્ટ દ્વારા આપણને વિદ્યુત ક્ષેત્ર જોવા મળતું હતું। આ કમ્પોનન્ટ જે હતો એ કેન્સલ થઈ જતો। તો મિત્રો, અહીંયા તમે જુઓ છો તો આની બિલકુલ ઓપોઝિટ સાઈડ તો કોઈ વિદ્યુત ભાર હશે નહીં, બરાબર છે, એટલે કે મિરર ઇમેજ જે બનતી હતી અહીંયા, મિરર ઇમેજ, એ મિરર ઇમેજ અહીંયા બનશે નહીં મિત્રો। તો મિત્રો, અહીંયા આપણને DE cos થીટા અને DE sin થીટા બંને કમ્પોનન્ટ દ્વારા અહીંયા આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ જોવા મળશે। ક્યાં એક જ ફિલ્ડ હતી, અહીંયા બંને ફિલ્ડ જોવા મળશે। કેમ મિત્રો? તો અહીંયા કોઈ મિરર ઇમેજ બનતી નથી કે કોઈ વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સામે ક્રોસ થઈને કટ થતું, કેન્સલ આઉટ થતું નથી મિત્રો। એટલે આપણે અહીંયા E sin થીટા અને DE cos થીટા બંને કમ્પોનન્ટને આપણે કેલ્ક્યુલેટ કરવા પડશે મિત્રો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે આ એક બિંદુ દ્વારા, આ એક વિદ્યુત ભાર દ્વારા કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગે છે એ આપણે શોધી લઈએ। તો DE is equals to K Q, એટલે કે DQ upon R square
અહીંયા r જેટલી રેડિયસ છે મિત્રો આની r જેટલી રેડિયસ બરાબર છે તો આ એક ઇક્વેશન આપણને એક વિદ્યુતભાર માટે ક્ષેત્રનું મળી ગયું તો હવે મિત્રો આપણે સંકલન લઈએ આ ઇક્વેશન નું આપણે સંકલન લઈશું અહીંયા થી અહીંયા બરાબર અહીંયા આપણે જોઈએ 0 ડિગ્રી તો અહીંયા 90 ડિગ્રી થશે મિત્રો આપણે 0 થી 90 ડિગ્રી ની અંદર સંકલન લઈશું તો આપણને ટોટલ ચોથા ભાગ દ્વારા આ બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગશે એ આપણને મળી જશે તો હવે dq જે છે એને આપણે શું લખી શકીએ કે ટોટલ પહેલા તો આપણે ટોટલ જોઈ લઈએ કે e ટોટલ એ કોના દ્વારા મળશે આપણને એક x કમ્પોનન્ટ દ્વારા અને બીજો આ y કમ્પોનન્ટ દ્વારા તો ex મિત્રો શું લખી શકું d cos θ d cos θ અને dy મિત્રો શું લખી શકું d sin θ અને આ બંનેનો x અને y કમ્પોનન્ટ દ્વારા રિઝલ્ટન્ટ એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મને કે આ ડાયરેક્શનમાં મળશે d net તો e net નું ઇક્વેશન શું બનશે મિત્રો અંડર રૂટ ex plus ey તો મિત્રો આ આપણે શોધવાનું છે ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હવે મિત્રો આ d શોધીશું કારણ કે આપણે ex કમ્પોનન્ટ શોધવો હોય તો પણ d ની જરૂર પડશે અને ey કમ્પોનન્ટ શોધવો હશે તો પણ આપણે d ની જરૂર પડશે તો પહેલા આપણે જો d શોધવો હોય તો એના માટે આપણે પહેલા તો dq બરાબર છે તો અહીંયા આપણે લખી શકીએ કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ બરાબર છે ચાર્જ અપોન યુનિટ લેન્થ તો dq upon dl આપણે લીધું કે કઈ રીતે ચાર્જ ડેન્સિટી લીધી મિત્રો એકમ અંતરમાં આવેલ વિદ્યુતભારની સંખ્યા આગળના એક્ઝામ્પલ્સમાં ભી આપણે લીધું છે ત્યાંથી તમે જોઈ શકો છો તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ dq upon dl થશે તો અહીંયા d થીટા જેટલો ખૂણો છે આ l છે આપણો એટલે કે આપણે લખી દઈએ dl છે અને આ છે આપણો r તો હવે મિત્રો dq ને હું કરતા બનાવીશ તો હું શું લખી શકું લેમ્ડા ઇનટુ dl પણ dl મારી જોડે શોધવું પડશે તો dl બરાબર હું શું લખી શકીશ ચાપ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા તો dl જે છે ચાપ છે અને d થીટા જેટલો ખૂણો છે તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા તો dl બરાબર મને શું મળશે d થીટા ઇનટુ r તો મિત્રો હવે હું આ ઇક્વેશન ની અંદર dl ની કિંમત મૂકીશ તો મને dq બરાબર લેમ્ડા ઇનટુ d થીટા ઇનટુ r આવો ઇક્વેશન dq બરાબર મળશે તો હવે આ dq ની જગ્યા પર હું અહીંયા હવે સંકલન લઈશ તો આ dq નો ઉપયોગ હું આ સંકલન ની અંદર કરી શકીશ તો હવે હું સંકલન લઈએ તો e ઇઝ ઇક્વલ ટુ શું થશે ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર d બરાબર 0 થી 90 ડિગ્રી તો ફાઇનલી હું અહીંયા લખી શકું કે ઇન્ટિગ્રેશન ઓવર 0 થી 90 ડિગ્રી k dq upon r સ્ક્વેર હવે dq ની જગ્યા પર 0 થી 90 ડિગ્રી k dq ની જગ્યા પર હું શું લખી શકીશ મિત્રો લેમ્ડા ઇનટુ d થીટા અપોન ઇનટુ r અપોન r સ્ક્વેર તો હવે r અને r કેન્સલ આઉટ થઈ જશે કોન્સ્ટન્ટ ટર્મ જે છે એને બહાર લઈ લઈશું આપણે k લેમ્ડા ઇનટુ 0 થી 90 ડિગ્રી આની સાથે મિત્રો જોઈએ તો e cos થીટા બરાબર છે ચલો ફરી પહેલેથી શું થશે મિત્રો તો આપણે ex કમ્પોનન્ટ જોઈએ છે તો ex ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો d cos થીટા બરાબર છે તો હવે આનું સંકલન લઈશું આપણે તો 0 થી 90 ડિગ્રી d ની જગ્યા પર આપણે શું લખીશું k dq by r square
इनटू कॉस थीटा बराबर से। तो हवे 0 થી 90 ડિગ્રી k ઇનટુ dp ની જગ્યાએ આપણે શું લખી શકીશું લેમ્ડા ઇનટુ d થીટા ઇનટુ r બરાબર છે ઇનટુ cos થીટા અપોન r સ્ક્વેર r કેન્સલ આઉટ k લેમ્ડા જે છે કોન્સ્ટન્ટ ટર્મ છે બહાર લઈ આવીશું તો k લેમ્ડા 0 થી 90 ડિગ્રી તો અહીંયા અંદર શું હશે cos થીટા d થીટા તો હવે મિત્રો cos નું સંકલન શું થશે sin થીટા તો k લેમ્ડા ઇનટુ sin થીટા 0 થી 90 ડિગ્રી બરાબર છે તો k લેમ્ડા cos ની જગ્યાએ આપણે sin મૂકી કેમ કારણ કે અહીં ઇન્ટિગ્રેશન લીધું છે સંકલન લીધું છે તો sin 90 માઈનસ શું થશે મિત્રો અહીંયા r જે છે એ પણ કોન્સ્ટન્ટ ટર્મ છે બહાર નીકળી જશે આ r વધવાનો નહીં બરાબર છે તો અહીંયા r પણ લખી લઈશ sin 90 માઈનસ sin 0 sin 90 ની કિંમત શું થશે મિત્રો 1 થશે માઈનસ sin 0 0 થશે તો આ ટર્મ 1 થઈ જશે એટલે ફાઇનલ જવાબ આપણો શું આવશે k લેમ્ડા અપોન r કોને બરાબર ex કમ્પોનન્ટ ની સેમ મિત્રો હવે આપણે x કમ્પોનન્ટ શોધ્યો એવી જ રીતે આપણે y કમ્પોનન્ટ પણ શોધીશું પછી x અને y નો ઇનેટ ની અંદર જવાબ મૂકીશું તો y કમ્પોનન્ટ શોધવા માટે આપણે શું કરીશું ey is equals to de sin theta બરાબર છે તો sin theta ની અંદર મૂકી આપણે કિંમત તો 0 થી 90 ડિગ્રી de ની જગ્યાએ k d cube upon r સ્ક્વેર sin થીટા બરાબર હવે શું થશે મિત્રો 0 થી 90 ડિગ્રી ચલો dq ની કિંમત મૂકીશું આપણે હવે dq બરાબર શું થશે મિત્રો લેમ્ડા ઇનટુ d થીટા ઇનટુ r ઇનટુ sin થીટા અપોન r સ્ક્વેર r સ્ક્વેર r સ્ક્વેર કેન્સલ આઉટ કોન્સ્ટન્ટ ટર્મ ને બહાર લઈ લઈએ k લેમ્ડા અપોન r ઇન્ટિગ્રેશન માં શું હશે મિત્રો sin થીટા d થીટા બરાબર છે તો હવે ફાઇનલી આપણે જોઈએ તો sin નું ઇન્ટિગ્રેશન શું થશે મિત્રો માઈનસ cos તો k લેમ્ડા અપોન r ઇનટુ માઈનસ cos થીટા 0 થી 90 ડિગ્રી તો હવે k લેમ્ડા અપોન r માઈનસ cos 90 માઈનસ આ માઈનસ તો છે માઈનસ cos 0 તો શું થશે મિત્રો sin 90 ની કિંમત કેટલી છે 1 તો cos 90 ની કિંમત 0 થશે એવી રીતે અહીંયા cos 0 ની કિંમત શું થશે મિત્રો 1 પણ આ માઈનસ છે એટલે માઈનસ 1 એટલે આવું થશે માઈનસ ઇનટુ માઈનસ 1 તો આ માઈનસ અને આ માઈનસ પ્લસ થઈ જશે તો આ ટર્મ નો જવાબ આ આખા ટર્મ નો જવાબ શું આવશે મિત્રો પ્લસ 1 તો 1 ઇનટુ k લેમ્ડા અપોન r તો k લેમ્ડા અપોન r થઈ જશે તો ફાઇનલી હું અહીંયા લખી શકીશ k લેમ્ડા અપોન r ઇઝ ઇક્વલ્સ ટુ ey કમ્પોનન્ટ બરાબર તો આના બરાબર પણ હું e લખી શકું ey અને આ જે છે આપણો e x તો હવે મિત્રો ex અને ey ની કિંમત હું આ ઇક્વેશન ની અંદર મૂકીશ એટલે મને સીધું આનો જવાબ મળી જશે મિત્રો તો ફાઇનલી હું આ રફ કરું છું બરાબર છે આ રેફરન્સ માટે તમે લખજો ક્વેશ્ચન પૂછાય તો એમાં પણ લખવું પડશે આ બરાબર છે તો ફાઇનલી મિત્રો આપણે જોઈએ તો e net is equals to આપણે લખી શકીએ અંડર રૂટ ex plus ey તો ex બરાબર આપણી જોડે શું છે મિત્રો બંને બરાબર આપણે e લખી શકીએ આના બરાબર પણ e અને આના બરાબર પણ e તો e square plus e square is equals to અંડર રૂટ 2e square
બરાબર છે તો ફાઇનલી જવાબ શું આવશે 2 into e is equals to e net હવે આપણે e ની કિંમત મૂકીએ તો અંડર રૂટ 2 into k lambda upon r તો આ આપણો જવાબ છે e નેટ માટે આ આપણો જવાબ છે e નેટ માટે જે આપણો જોઈતો એટલે કે જોઈતો આપણો જવાબ છે આ ચોથા ભાગના વર્તુળનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે લીધો બરાબર છે તો આપણે વિદ્યુત ભારના વિતરણ વિશે જોયું કે જ્યારે આપણને ચોથા ભાગનું વર્તુળ આપ્યું હોય અને એ વર્તુળ ઉપર જ્યારે વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય તો આ બિંદુ P પર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગશે એ આપણે શોધ્યું બરાબર છે તો એના માટે આપણે x કમ્પોનન્ટ અને y કમ્પોનન્ટ બંને લાગુ પડશે કેમ બંને લાગુ પડશે એ આપણે જોયું બરાબર છે ત્યાં કોઈ મિરર ઇમેજ બનતી નથી એટલે કોઈ ક્ષેત્ર કેન્સલ થશે નહીં તો ex અને ey શોધે બરાબર છે તો ex શોધવા માટે આપણે શું કર્યું d cos થીટા એનું સંકલન લઈને આપણને જવાબ મળ્યો d પછી dy sin થીટા બરાબર છે તો એનો જવાબ મળ્યો અને ફાઇનલી આ બંનેના જવાબને આપણે e net ના ઇક્વેશનમાં મૂકીએ એટલે ફાઇનલ આપણને જવાબ મળી તો હવે મિત્રો આપણે સામાન્ય કિસ્સો એટલે કે જનરલ કેસની આપણે વાત કરીએ કે જનરલ કેસ એટલે શું મિત્રો તો વર્તુળાકાર કોઈ પણ આકાર આપેલો હોય વર્તુળને લાગતો વળગ તો કોઈ પણ આકાર આપેલો હોય ધારો કે અર્ધવર્તુળ છે ચોથા ભાગનું છે કે વર્તુળાકાર શેપમાં કોઈ પણ ખૂણો આપેલો હોય તો એવા કિસ્સાની અંદર આપણે એક એવું સૂત્ર મેળવીએ કે એ સૂત્રની મદદથી આપણે દરેક પ્રકારના કિસ્સાનો જવાબ મેળવી શકીએ તો મિત્રો જોઈએ કે સામાન્ય કિસ્સો જનરલ કેસ બરાબર તો એની અંદર મિત્રો આપણે ચાપ લઈશું શું લઈશું મિત્રો ચાપ ચાપ તો એ ચાપ હું કઈક આવી રીતે લઈશ આ એક ચાપ લીધો મિત્રો અને અહીંયા હું એક બિંદુ લઈશ P અને એ બિંદુ પર મારે આ ચાપ ઉપર પથરાયેલા વિદ્યુત ભાર દ્વારા કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે છે એ મારે શોધવું છે તો આ જે ચાપ છે એના ઉપર ચાપનું કેન્દ્ર એક આ હશે બરાબર હવે મિત્રો હું શું કરીશ કે એક ભાગ કાપી લઈશ બરાબર એક વિદ્યુત ભાર એવો કટ કરીશ કે જેનો વિદ્યુત ભાર dq છે બરાબર છે બિંદુઓ વિદ્યુત ભાર અને જેની લંબાઈ dl છે તો હવે આ કેટલો ખૂણો બનશે d થીટા જેટલો બરાબર હવે આ મિત્રો એનું 0 પોઈન્ટ છે અક્ષ છે પહેલા તો વર્તુળ d વાત કરતા હતા ત્યારે એની અક્ષ આવી હતી અને આવી રીતે સેમી સર્કલ હતું એટલે અહીંયાથી આપણે મેઝર કરતા હતા પણ આ કિસ્સાની અંદર મિત્રો ચાપ છે અને સેન્ટર અહીંયા મળશે આપણને બરાબર તો થીટા ખૂણો આપણે અહીંયાથી મેઝર કરીશું થીટા બરાબર તો હવે મિત્રો આપણે જોઈએ કે આ પોઝિટિવ ચાર્જ દ્વારા અહીંયા રહેલો જે પોઝિટિવ ચાર્જ છે એના ઉપર મિત્રો આ ડાયરેક્શનમાં કોઈ ફોર્સ લાગશે DE જેટલો એટલે કે વિદ્યુત ક્ષેત્ર લાગશે ફોર્સ નહીં વિદ્યુત ક્ષેત્ર લાગશે બરાબર હવે મિત્રો આની રેડિયસ આપણે જોઈએ તો આની રેડિયસ r થશે એવી જ રીતે આની રેડિયસ અહીંયાથી આપણે r લખી શકીએ બરાબર તો આપણી મિત્રો ફિગર તૈયાર છે તો આ વિદ્યુત ક્ષેત્ર આ બિંદુઓ જ વિદ્યુત ભાર દ્વારા આ ડાયરેક્શનમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર E લાગે છે તો મિત્રો હવે આના મારા બે કમ્પોનન્ટ લેવા હોય તો આ આપણી x એક્સિસ જે છે આવી થશે x એક્સિસ તો આ x એક્સિસ અને આ y કમ્પોનન્ટ તો થીટા મારે મિત્રો અહીંયા આ વખતે થીટા અહીંયા છે તો થીટાની સામે અહીંયા થીટા બનવાનું ખૂણો બરાબર છે અહીંયા થીટા છે તો થીટા અહીંયા બનશે આ વખતે તો હવે મિત્રો કમ્પોનન્ટ જોઈએ એના તો થીટાની પાસેની બાજુ એટલે આ d cos થીટા cos કમ્પોનન્ટ અહીંયા બને હવે અહીંયા આપણને સ્ક્વેર કમ્પોનન્ટ મળશે d sin થીટા
બરાબર મિત્રો અહીં ખાસ ધ્યાન આપજો તમને કન્ફ્યુઝન થશે આગળના કિસ્સામાં cos θ અહીં ઉપર મળતો હતો અને sin θ અહીં મળતો હતો અને આ કિસ્સાની તો cos θ નીચે મળે છે અને sin θ ઉપર મળે છે તો ઉપર નીચે નહીં પરંતુ θ યાદ રાખવાનું આપણે કે θ ની પાસેની બાજુ જે હોય ત્યાં આપણને અહીંયા cos કમ્પોનન્ટ મળશે એટલા માટે અહીંયા cos કમ્પોનન્ટ અહીંયા છે અને sin કમ્પોનન્ટ અહીંયા છે અને બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને કઈ આ દિશામાં મળશે મિત્રો સમજાઈ ગયું આ છે આપણી ફિગર તો હવે મિત્રો આપણે જોઈએ તો આની અંદર પણ મિત્રો મિરર ઇમેજ બનશે અહીંયા જે વિદ્યુત ભાર છે એની બિલકુલ ઓપોઝિટ છે અને અહીંયા પણ આવો એક વિદ્યુત ભાર લઈશ તો એના દ્વારા ઇલેક્ટ્રિક ફિલ્ડ બને અહીંયા ક્યાંક મળશે d જેટલી અને એના લીધે પણ એક કમ્પોનન્ટ મળશે મને અહીંયા d cos θ અને અહીંયા બીજો કમ્પોનન્ટ મળશે મને d sin θ હવે આ sin θ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શન માં છે તો આ sin θ અને આ sin θ કેન્સલ આઉટ થઈ જશે તો આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર d cos θ ને લીધે જ મળશે મિત્રો સમજાઈ ગયું અહીંયા પણ મિરર ઇમેજ બને છે એટલે માત્ર d cos θ ને લીધે જ આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે ઓકે તો હવે આપણે જોઈએ કે e net જે છે આપણને એ માત્ર ને માત્ર d cos θ ને લીધે જ મળશે તો મિત્રો d શોધવું પડશે આપણે તો d શોધવા માટે આપણે શું કરીશું d is equal to k d cube upon r square બરાબર છે તો d ની કિંમત છે એની અંદર આપણે dq શોધવો હોય તો ફરી આપણે જોઈએ r લેમ્ડા is equal to dq upon dl તો dq is equal to લેમ્ડા into dl બરાબર છે તો લેમ્ડા into dl તો dl બરાબર મિત્રો ચાપ is equal to dl જેટલો ચાપ છે ત્રિજ્યા r છે રેડિયસ into ખૂણો d theta છે તો dl is equal to શું થશે મિત્રો ચાપ into ત્રિજ્યા અરે ખૂણો into ત્રિજ્યા તો dl બરાબર અહીંયા હું લખીશ d theta into r તો હવે આ dq ની અંદર dl ની કિંમત મૂકીશ મને આવું કઈ મળશે બરાબર છે તો હવે મિત્રો આ dq ની કિંમત અહીંયા મૂકીશ તો મને શું મળશે d is equal to k lambda d theta r upon r square બરાબર છે અહીંયાથી r r કેન્સલ આઉટ થઈ જશે તો d બરાબર ફાઇનલી મને મળશે k lambda upon r બરાબર છે તો હવે આ d ની કિંમત હું આ ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકીશ તો શું થશે મિત્રો તો e net is equal to integration over d cos θ હવે d ની કિંમત આપણને ખબર છે k lambda upon r into cos θ બરાબર છે ઓકે તો હવે મિત્રો અહીંયા d θ આવશે પછી બરાબર હવે મિત્રો આપણને એક ક્વેશ્ચન થાય કે આ લિમિટ શું મૂકીશું સંકલન તો કરવું છે પણ સંકલન માટે લિમિટની જરૂર પડશે તો અહીંયા જોઈએ મિત્રો કે માની લો કે આ આખો ખૂણો કેટલો છે આલ્ફા ખૂણો છે બરાબર તો આ આલ્ફા ખૂણો હોય તો અહીંયા પોઝિટિવ થી અહીંયા 0 સુધીનો આપણે ખૂણો જોઈએ તો આલ્ફા બાય 2 થશે મિત્રો આ ખૂણો આલ્ફા બાય 2 થશે અને આ બાજુની વાત કરીએ તો આ ખૂણો જે છે એ માઇનસ આલ્ફા બાય 2 થશે 0 ની ડાબી બાજુ બરાબર છે તો આપણી લિમિટ હશે માઇનસ આલ્ફા બાય 2 થી પ્લસ આલ્ફા બાય 2 તો અહીંયા હું લિમિટ લઈશ માઇનસ આલ્ફા બાય 2 થી આલ્ફા બાય 2
સમજાય મિત્રો લિમિટ લેવાની આપણે આખો ખૂણો આલ્ફા લઈ લો તો અડધો ખૂણો કેટલો થશે આલ્ફા બાય 2 પોઝિટિવ એની ડાબી બાજુ જોઈએ તો માઈનસ આલ્ફા બાય 2 તો આપણી લિમિટ છે આલ્ફા બાય 2 થી પ્લસ આલ્ફા બાય 2 એટલે મિત્રો આખો ચાપ કવર થઈ જશે તો હવે આ લિમિટ ની અંદર કિંમત મૂકીએ આપણે તો k લેમ્ડા અપોન r જે છે કોન્સ્ટન્ટ બહાર કાઢી લઈએ માઈનસ આલ્ફા બાય 2 થી પ્લસ આલ્ફા બાય 2 cos થીટા d થીટા cos નું સંકલન મિત્રો sin થીટા બરાબર છે તો sin થીટા માઈનસ આલ્ફા બાય 2 થી પ્લસ આલ્ફા બાય 2 તો ફાઇનલી આપણને જવાબ શું મળશે મિત્રો k લેમ્ડા અપોન r ઇન્ટુ sin આલ્ફા બાય 2 માઈનસ માઈનસ sin માઈનસ આલ્ફા બાય 2 થશે આલ્ફા બાય 2 કેવા છે માઈનસ બરાબર છે તો આ માઈનસ બહાર આવી જશે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો અહીંયા ફાઇનલ જવાબ મળશે k લેમ્ડા અપોન r ઇન્ટુ sin આલ્ફા બાય 2 પ્લસ sin આલ્ફા બાય 2 તો 2 આલ્ફા બાય 2 થઈ જશે 2 sin આલ્ફા બાય 2 તો ફાઇનલી k લેમ્ડા અપોન r ઇન્ટુ 2 sin આલ્ફા બાય 2 આ 2 ને હું આગળ લઈ લઈશ તો આ મિત્રો આપણો ઈ નેટ આ આપણો જવાબ છે કે જ્યારે આવો ચાપ આપેલો હોય વર્તુળાકાર ચાપ છે તો એની અંદર આપણને જવાબ મળશે 2k લેમ્ડા અપોન r ઇન્ટુ sin આલ્ફા બાય 2 તો હવે મિત્રો આ કિસ્સાને આપણે જનરલ કિસ્સો કીધો કેમ તો આપણે મિત્રો અર્ધ વર્તુળની વાત કરતા હોઈએ પહેલો કિસ્સો લઈએ અર્ધ વર્તુળ તો અર્ધ વર્તુળની આપણે મિત્રો વાત કરતા હતા તો એનો જવાબ પણ આપણે આ ઇક્વેશન પરથી મેળવી શકીએ છીએ કઈ રીતે તો જોઈએ આ અર્ધ વર્તુળ છે મિત્રો બરાબર છે તો અહીંયા આલ્ફા બરાબર શું થશે મિત્રો 180 ડિગ્રી થવાનું અહીંયા આલ્ફા બરાબર બરાબર તો અહીંયા આલ્ફા બરાબર 180 મૂકીશ 180 ડિગ્રી તો મિત્રો ફાઇનલ પણ જવાબ શું મળશે ઈ નેટ ઇઝ ઇક્વલ્સ ટુ 2k લેમ્ડા અપોન r sin 180 ભાગ્યા 2 એટલે sin 90 થશે મિત્રો બરાબર છે તો sin 90 ડિગ્રી sin 90 ની વેલ્યુ મિત્રો 1 તો ફાઇનલી આપણને જવાબ મળશે 2k લેમ્ડા અપોન r તો મિત્રો હવે તમે પેજ ટર્ન કરીને તમારી બુક જોશો તો અર્ધ વર્તુળનું જ્યારે આપણે સૂત્ર મેળવ્યું ત્યારે તમને આવું જ કંઈક સૂત્ર મળ્યું હશે 2k લેમ્ડા અપોન r તો આ મિત્રો શોર્ટકટ થઈ આ ઇક્વેશન તમે યાદ રાખો તો આ તમારું શોર્ટ ટ્રિક થઈ આ તમારી શોર્ટ ટ્રિક થઈ આ એક ઇક્વેશન થી તમે વર્તુળાકાર શેપમાં ગમે તેવો દાખલો પૂછાય તમે ગણી શકશો બીજો આપણે કિસ્સો લીધો મિત્રો હમણાં જોયો બરાબર ચોથા ભાગની વાત કરી બરાબર તો ચોથા ભાગની અંદર આપણે આવું કંઈક જોયું તો થીટા બરાબર કેટલું હતું મિત્રો અહીંયા 90 ડિગ્રી તો અહીંયા આલ્ફા ની કિંમત શું થશે મિત્રો 90 ડિગ્રી બરાબર છે તો હવે આ ઇક્વેશન ની અંદર આલ્ફા બરાબર 90 મૂકો તો આલ્ફા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ 45 ડિગ્રી થશે તો આ કિંમત મૂકી આ ઇક્વેશન ની અંદર e નેટ ઇઝ ઇક્વલ્સ ટુ 2k લેમ્ડા બાય r ઇન્ટુ sin 45 હવે મિત્રો sin 45 ની કિંમત કેટલી થાય છે 1/√2 1/√2 તો આ કિંમત મૂકી અહીંયા તો 2 ઇન્ટુ k લેમ્ડા અપોન r ઇન્ટુ 1/√2 આ √2 2 સાથે કેન્સલ આઉટ કરો તો √2 જવાબ આવશે બરાબર તો ફાઇનલી આનો આન્સર શું આવશે √2 k લેમ્ડા અપોન r
E net is equal to root 2 k lambda upon r. तो मैं जो पेज टर्न करीन જોઈ શકો તમે તો અર્ધ વર્તુળ જ્યારે ચોથા ભાગનું વર્તુળ આપેલું હતું ત્યારે તમને જવાબ √2 k લેમ્ડા / r આવો કઈ જવાબ તમને મળે હશે. તો મિત્રો એટલા માટે આને આપણે જનરલ કિસ્સો કીધો, સામાન્ય કિસ્સો કીધો કે આ કિસ્સા દ્વારા તમે વર્તુળ આકાર શેપમાં કોઈ પણ કેલ્ક્યુલેશન આપી હોય તો આ એક જ ઇક્વેશનની મદદથી તમે સીધું જ એને ગણી શકશો. મિત્રો તો શોર્ટ ટ્રિક બની જશે બરાબર. મિત્રો આપણે શોર્ટ ટ્રિક ખબર હોવી જોઈએ બરાબર, સારી વસ્તુ છે કે શોર્ટકટથી તમે સીધો જવાબ લઈ દો છો, પણ એ શોર્ટકટ કઈ રીતે આવે ને એ પણ આપણને ખબર હોવી જોઈએ બરાબર. એટલા માટે મેં આ તમને ફૂલ કેલ્ક્યુલેશન કરાવી કે શોર્ટકટ ટ્રિક જે છે એ કઈ રીતે આવે છે બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સર્ક્યુલર રિંગ આપેલી હશે તો એ રિંગ દ્વારા તમને જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી બધા જ ખુશ રહો, સલામત રહો.